આવો હવે જોઈએ કેટલાક મહત્વના સમાચારો સંક્ષિપ્તમાં. ડાંગના આહવા ખાતે 11-26 માર્ચ દરમિયાન લેવાશે 10 અને 12 બોર્ડની પરીક્ષા. જિલ્લાના પરીક્ષાર્થીઓ સમયસર પરીક્ષા કેન્દ્ર પર પહોંચી શકે એટલે GSRTC તરફથી વધારાની બસોનું કરાશે સંચાલન. આહવા, વલસાડ અને નવસારી જિલ્લાની વિવિધ શાળાના વિદ્યાર્થીઓને થશે લાભ. જે પરીક્ષાના સમય છે તેને ધ્યાને લઈ આહવા બસ ડેપો દ્વારા એનું સમયપત્રક મુજબનું શિડ્યુલોનું સંચાલન, ટીપોનું સંચાલન નક્કી થયું છે અને એ મુજબ સંચાલન કરવામાં આવશે. કોઈપણ વિદ્યાર્થીઓને કોઈપણ જાતની પરીક્ષામાં કોઈ તકલીફ ન પડે. સાબરકાંઠામાં ખેડબ્રહ્માના શ્રી કાશી વિશ્વનાથ મહાદેવ મંદિરમાં હોમાત્મક લઘુરુદ્રનું કરાયું આયોજન. મંદિરમાં 31 યજમાન દંપતીના યજમાનપદે વિદ્વાન બ્રાહ્મણોએ વૈદિક મંત્રોચ્ચાર સાથે કરાવ્યું યજ્ઞ. બ્રહ્માકુમારી સેન્ટરમાં બનાવાયું બરફનું શિવલિંગ. જિલ્લાના શ્રી પક્ષેન્દ્રનાથ મહાદેવ, મટોડાના મોટનેશ્વર મહાદેવ, વિજયનગરના નીલકંઠ મહાદેવ મંદિર તથા નાના ચિત્ર વિચિત્ર મહાદેવ મંદિરે અભિષેક માટે લાગી ભક્તોની લાઈન. કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર ખાતે હોમાત્મક મહાલઘુરુદ્રનું આયોજન કરવામાં આવ્યું, જેમાં 31 યજમાનોએ યજ્ઞનો ધર્મ લાભ લીધો. 5000 જેટલા ભાવી ભક્તો માટે દર્શન અને ફલાહારનો લાભ લેવામાં આવ્યો અને આજે રાત્રે પણ શિવજીની 4 પ્રહરની પૂજા કરવાની છે. જૂનાગઢના મુચકુંદ ગુફામાં સાધુ સંતોને શ્રદ્ધાળુઓએ આપ્યો ભાંગનો પ્રસાદ. ગુફામાં ગિરનારની વિવિધ ઔષધિમાંથી અને દૂધ, વરિયાળી, કાજુ, બદામ, તીખા ખાંડના મિશ્રણથી બનાવવામાં આવી ભાંગ. સનાતન ધર્મની અંદર જે આયુર્વેદ છે, આયુર્વેદની અંદર ભાંગને આપણે ઔષધિ તરીકે ગણી છે. એ ઔષધિની માત્રા પણ નક્કી કરેલી છે. એ નક્કી કરેલી માત્રામાં જે ભાંગ છે એ ભાંગ, ઉત્તમ પ્રકારની ગાયનું દૂધ, અલગ અલગ પ્રકારની ઔષધિ અહીંયા ઉપયોગ કરેલી છે. નર્મદા જિલ્લામાં 400 વર્ષ જૂના વૈદ્યનાથ મહાદેવ મંદિરમાં મહાશિવરાત્રીની કરવામાં આવી ઉજવણી. અહીં યોજાયેલી પાલખી યાત્રા રાજપીપળાના રાજમાર્ગો પર ફરી વૈદ્યનાથ મંદિર ખાતે થઈ પૂર્ણ. રાજપીપળાના નાવપરા વિસ્તારમાં આવેલું છે આ પૌરાણિક મંદિર. શિવરાત્રિના દિવસે, મહિનાની દરેક શિવરાત્રિના દિવસે અહીં લઘુરુદ્ર થાય છે. સૌથી મોટો જે પર્વ છે મહાશિવરાત્રિનો, એ દિવસે આખા નર્મદા જિલ્લા ખાતે એક જ જગ્યા પર થઈ પાલખી યાત્રાનું આયોજન કરવામાં આવે છે અને ખૂબ મોટી સંખ્યામાં લોકો જોડાય છે. કેન્દ્રશાસિત પ્રદેશ દીવમાં આવેલા ગંગેશ્વર મહાદેવ મંદિરમાં દર્શન કરી શિવભક્તો થયા ભાવ વિભોર. અરબી સમુદ્ર કિનારે મંદિર 5 પાંચ હોવાની માન્યતા. દીવના કુદમ ગામમાં આવેલું છે 5 શિવલિંગ ગંગેશ્વર મહાદેવ મંદિર. શિવરાત્રિના પડવાના દિવસે અમે લોકો સવારે અહીંયા ભક્તિભાવથી દૂધ બિલીપત્રોથી ગંગેશ્વર મહાદેવનું પૂજન કરીએ છીએ. અહીંયા અમે લાઈવ જોવા અમને મળે છે કે સમુદ્ર દેવતા ખુદ ગંગેશ્વર મહાદેવનો અભિષેક કરે છે અને ક્યાં ક્યાંથી બહારથી પણ ભક્તોની ભીડ લાગેલી હોય છે. છોટી કાશી તરીકે પ્રખ્યાત જામનગર શહેરના શિવ મંદિરોમાં મહાશિવરાત્રિની કરવામાં આવી ઉજવણી. સિદ્ધનાથ મહાદેવ, ભીડભંજન મહાદેવ, કાશી વિશ્વનાથ મહાદેવ, પ્રતાપેશ્વર મહાદેવ અને નાગેશ્વર મહાદેવ સહિતના શિવાલયોમાં ભક્તોની લાગી લાઈન. શિવરાત્રિ નિમિત્તે છે અહીંયા ભક્તો દ્વારા છે મહાદેવજીને જલ અભિષેક, દૂધ અભિષેક, દહીં દ્વારા તથા મધ તથા ઘી દ્વારા અભિષેક કરવામાં આવે છે. આ મંદિર છે તે બહુતે સ્તંભ ઉપર ઉભેલું છે. આ મંદિર છે તે 130 વર્ષ જૂનું છે. અહીં ભક્ત દ્વારા, ભક્તિ દ્વારા જે પૂજા કરવામાં આવે છે. કચ્છના સાંસદ અને કચ્છ મોરબી લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર વિનોદ ચાવડા પહોંચ્યા મોરબી. ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા સહિતના ભાજપના નેતાઓએ સાંસદનું કર્યું સ્વાગત. સતત 3જી વાર ઉમેદવાર તરીકે તક અપાતા સાંસદે પાર્ટીના શીર્ષ નેતૃત્વનો માન્યો આભાર. 3જી વખત જ્યારે મને જવાબદારી મળી છે ત્યારે હું ચોક્કસ એટલું કહીશ કે આ જવાબદારી માત્ર વિનોદ ચાવડાની નથી, આ ટિકિટ વિનોદ ચાવડાને નથી મળી, આ ટિકિટ મારા ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તાને મળી છે, સૌ મારી જનતાને મળી છે અને એ ભાવ સાથે હું પ્રજાની વચ્ચે અમે જશું. અમરેલીના સાવરકુંડલામાં આવેલા બાબરા માર્કેટિંગ યાર્ડમાં ચણાની થઈ બમ્પર આવક. ખેડૂતોને ચણાના 1,500 રૂપિયા સુધીના ભાવ મળતા ચણાની આવકમાં થયો વધારો. ચણાના ભાવ હારામાં હારા છે, 1,045 જાય છે. પછી જેવો માલ એ પ્રમાણે બધું વહીવટ થાય છે. નર્મદામાં રાજપીપળા નગરપાલિકા સભાખંડમાં પાલિકા પ્રમુખ ધર્મિષ્ઠા પટેલની અધ્યક્ષતામાં યોજાઈ સામાન્ય સભા. સભામાં નાણાકીય વર્ષ 2024-25 માટે 89 કરોડ રૂપિયાનું બજેટ કરાયું મંજૂર. 6 માસિક 9 માસિક હિસાબો પણ સર્વાનુમતે કરાયા મંજૂર. સર્વસંમતિથી બજેટ મંજૂર થયું છે અને આગામી દિવસોમાં જે વિકાસના કામો કરવાના છે તે હવે આગામી દિવસના વિકાસના કામો પૂર્ણ કરીશું.
તેમજ બજેટમાં અમે 6 માસિક 9 માસિક જે હિસાબો હતા તે પણ તમામ સર્વાનુમતે મંજૂર થયા છે અને રાજપીપળા નગરના વિકાસ માટે જે કોઈ પણ બીજા અન્ય કામો છે તે તમામને અમે બજેટમાં લીધેલા છે. સુરેન્દ્રનગર જિલ્લામાં ધાંગધ્રા તાલુકાના હીરપર ગામમાં રહેતા ગીતાબેન પટેલ બન્યા આત્મનિર્ભર. સરકારી સહાયની મદદ લઈ શેમ્પૂ, સાબુ, છાશનો મસાલો સહિતના પ્રોડક્ટ્સ બનાવી શરૂ કર્યું વેચાણ. ઉત્પાદન વધારવા માટે ગામની અન્ય મહિલાઓએ પણ તેમને આપી રોજગારી. ઊંડે ઊંડે મને ઘણો વિચાર હતો પ્રાકૃતિક ખેતીનો અને કરતા હતા, પણ મને એ પ્રશ્ન ઉઠતો હતો કે આ બધું કરું છું તો હું વેચાણ ક્યાં જઈને કરીશ એમ. એટલે હું સ્વસહાય જૂથને એમ કે જોડાણી અમે 10 બહેનોનું મંડળ બનાવ્યું, એનાથી મારો આર્થિક અને સામાજિક ખૂબ જ વિકાસ થયો. દક્ષિણ ડાંગ વન વિભાગના હસ્તકના વાંસદા નેશનલ પાર્ક ખાતે વન્ય પ્રાણી સારવાર કેન્દ્રનું કરાયું લોકાર્પણ. અહીં પ્રાણી અને પશુઓની ઝડપથી થઈ શકશે સારવાર. રાજ્યમંત્રી મુકેશ પટેલ, ગુજરાત વિધાનસભાના નાયબ દંડક, ડાંગના ધારાસભ્ય વિજય પટેલ રહ્યા ઉપસ્થિત. પક્ષીઓથી લઈને તમામ પ્રકારના જંગલની અંદર એને ઈજાઓ થતી હોય છે ત્યારે ગુજરાતના પાવાગઢથી લઈને અલગ અલગ સ્થળે એને મોકલવામાં આવે છે. અહીં રેસ્ક્યુ માટે એની સારવાર માટેનું કોઈ સેન્ટર હતું નહીં. સૌ પ્રથમવાર આ ડાંગ જિલ્લાની અંદર વઘઈ ખાતે અમે રેસ્ક્યુ સેન્ટરનું ઓપનિંગ કર્યું છે.